गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 9 विषय गणित प्रकरण नंबर 6 रेखाओ अने खूणाओ। अपने मूलभूत पदों तथा तेनी व्याख्याओ विषे माहिती मेळवी। तो खूणो क्यारे बने छे? ज्यारे बे किरणों एक सामान्य अंत्यबिंदु माथी उद्भवे त्यारे खूणो बने छे। खूणो बनावता किरणों ने खूणानी बाजुओ कहेवामां आवे छे। शुं कहे छे? खूणो बनावता जे किरण होय तेने खूणानी बाजू कहेवामां आवे छे, अने सामान्य अंत्यबिंदु ने खूणानुं शिरोबिंदु कहे छे। शुं कहे छे? सामान्य अंत्यबिंदु ने खूणानुं शिरोबिंदु। હવે ખૂણામાં કેટલા પ્રકાર છે? તો કે લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ અને વિપરીત કોણ। તો ચાલો દરેકની આકૃતિ જોઈ તેની માહિતી મેળવી। તો સૌ પ્રથમ છે વિદ્યાર્થી મિત્રો લઘુકોણ। તો લઘુકોણ શું હોય છે? 90° કરતા નાનું, 0 અને 90° કરતા, 0 થી મોટો અને 90° કરતા નાનો, એટલે કે લઘુકોણ। પછી છે કાટકોણ। કાટકોણ કોણ કહે છે? તો કે કાટખૂણો, એટલે કે 90° ખૂણો, જે 90° ખૂણો બનાવે છે। પછી છે ગુરુકોણ। તો ગુરુકોણ 90° કરતા મોટો હોય છે, 90° કરતા મોટો અને 180° કરતા નાનો ખૂણો હોય છે, તેને ગુરુકોણ કહે છે। પછી છે સરળ કોણ। સરળ કોણ કોને કહે છે? તો કે સરળ કોણ બરાબર 180, તો જે 180° ખૂણ બનાવે તેને સરળ કોણ કહે છે। શું કહે છે? સરળ કોણ। હવે છે વિપરીત કોણ। તો વિપરીત કોણ 180 અને 360ની વચ્ચે જે આવે તેને વિપરીત કોણ કહે છે। 180 અને 360ની વચ્ચે આવતા ખૂણાને વિપરીત કોણ કહે છે। તો આ થયા ખૂણાઓના પ્રકાર, લઘુકોણ, કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ અને વિપરીત કોણ। હવે આપણે જોઈએ પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓ। તો પરસ્પર છેદતી રેખાઓ, એક કાગળ પર બે ભિન્ન રેખાઓ PQ અને RS દોરો। બે રેખા દોરેલી છે, PQ અને RS। આ રેખાઓને બે પ્રકારે દોરી શકાય। તો પહેલી છે રેખા પરસ્પર છેદતી રેખા, PQ અને RS પરસ્પર છેદે છે, અને બીજી છે PQ અને RS જે પરસ્પર છેદતી ન હોય તેવી સમાંતર રેખાઓ, એટલે કે પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓને દોરવાના ભિન્ન પ્રકાર દર્શાવેલા છે। એક ઉદાહરણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો કે આકૃતિમાં PQ અને RS એકબીજાને બિંદુ Qમાં છેદે છે। તો PQ અને RS એકબીજાને શેમાં છેદે છે? Q બિંદુમાં છેદે છે। જો PQR જેમ ROQ, POR જેમ ROQ બરાબર 5:7 હોય તો તમામ ખૂણા શોધો। હવે શોધવાના છે 5:7 આપ્યું છે તો બીજા બધા ખૂણાના માપ શોધવાના છે। તો આપણે કેવી રીતે કરશું વિદ્યાર્થી મિત્રો? તો POR બરાબર 5/12, 5 ને 7, 7 + 5 એટલે થશે 12। તો ટોટલ થાય 12, એટલે કે 5/12 × 180। અહીંયા POR + ROQ બરાબર 180, બંને વચ્ચે ખૂણોનો કેટલાનું બનશે? 180, કેમ કે રૈખિક જોડના ખૂણા છે અને રકમમાં છે POR + ROQ = 5:7, એટલે કે ખૂણો POR = 5/12 × 180। તો છેદ ઉડાડતા આપણને મળશે 75°. કેટલાનો ખૂણો મળ્યો? તો આપણને POR આ જે ખૂણો છે આપણને POR કેટલાનો મળશે? 75°નો। તેવી જ રીતે ROQ
क्यू, आ खूणो छे आर ओ क्यू बराबर 7/12 केटला छे 7/12 गुणिया 180 7/12 गुणिया 180 आपणे छेद उडाडीए तो आपणने मळशे 105 अंश। तो आम POS POS बराबर आर ओ क्यू बराबर आ बने खूणा के 105 અને એસ ઓ ક્યુ અને પી ઓ આર બરાબર થશે 75 તો આ ખૂણો થશે 75 અને આ પણ થશે 75 તો આમ આપણને બધા ખૂણાના માપ મળી ગયા કે 75 અને 105। બીજું એક ઉદાહરણ જોઈએ આપણે કે આપ્યું છે આકૃતિમાં કિરણ ઓ એસ રેખા પી ઓ ક્યુ પર છે, કિરણ ઓ આર અને કિરણ ઓ ટી એ અનુક્રમે પી ઓ એસ અને ખૂણો એસ ઓ ક્યુના પણ વિભાજક છે, તો ખૂણો પી ઓ એસ બરાબર એક્સ તો ખૂણો આર ઓ ટી શોધો, શું છે ખૂણો આર ઓ ટી શોધો, તો ખૂણો પી ઓ એસ આપેલું છે પી ઓ એસ આ ખૂણો પી ઓ એસ વત્તા એસ ઓ ક્યુ આ બરાબર 180 તો આપણે ધારીએ પી ઓ એસ બરાબર એક્સ આ ખૂણો બરાબર ધારી લઈએ આપણે એક્સ તો એક્સ વત્તા એસ ઓ ક્યુ બરાબર 180 તો એસ ઓ ક્યુ બરાબર શું થશે 180 માઇનસ એક્સ આ બાજુ આવશે એટલે માઇનસ તો એસ ઓ ક્યુ બરાબર 180 અંશ માઇનસ એક્સ। હવે કિરણ ઓ આર એ પી ખૂણો પી ઓ એસ નો દ્વિભાજક છે, આ પી ઓ એસ નો દ્વિભાજક ઓ આર છે તો શું થશે પી ઓ એસ બરાબર 1/2 ખૂણો પી ઓ એસ 1/2 ગુણ્યા એક્સ તો શું થશે એક્સ 2। તે જ રીતે એસ ઓ ટી બરાબર 1/2 એસ ઓ ક્યુ તેથી 1/2 એસ ઓ ક્યુ એટલે 180 અંશ માઇનસ એક્સ તો 180/2 એટલે કે 90 એક્સ 2 એ 90 અંશ માઇનસ એક્સ 2। હવે આપણને મળશે આર ઓ ટી બરાબર આર ઓ એસ વત્તા એસ ઓ ટી શું થશે આર ઓ એસ બરાબર એક્સ 2 90 અંશ માઇનસ એક્સ 2 તો પ્લસ એક્સ 2 અને માઇનસ એક્સ 2 ઉડી જશે અને આપણને મળશે 90 અંશ કેટલા મળશે 90 અંશ। હવે આપણે જોઈએ સમાંતર રેખાઓ અને છેદિકા આકૃતિમાં દર્શાવે છે રેખા એમ અને રેખા એમ દર્શાવ્યા છે જેમાં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 આઠ ખૂણા દર્શાવેલા છે તો ચલો તેના વિશે માહિતી મેળવીએ। આ છે ખૂણો 1, 2, 7 અને 8 બહિષ્કોણો છે જ્યારે 3, 4, 5, 6 અંતકોણ છે બહિષ્કોણ અને અંતકોણ। તો હવે આપણે જોઈએ પહેલી છે અનુકોણની જોડ તો 1 અને 5, 2 અને 6, 4 અને 8, 3 અને 7 અનુકોણની જોડ છે। કેવી રીતે જોઈશું તો કે 1 અને 5, 2 અને 6, 4 અને 8, 3 અને 7 આ અનુકોણની જોડ છે। તેવી જ રીતે ખૂણો 4 અને 6, 3 અને 5 એ અંતયુગ્મ કોણ છે અને ખૂણો 1 અને 7, 2 અને 8 બહિર્યુગ્મ કોણ છે અને છેદિકાની એકક તરફના અંતકોણમાં 4 અને 5, 3 અને 6 છે તો અંતયુગ્મ કોણ જોઈએ એમાં છે 3, 4 અને 4, 6
અને ખૂણો 3 અને 5 આમ થઈ ઉપમાકોણ જ્યારે ખૂણો 1 ખૂણો અને ખૂણો 7 ખૂણો 2 અને ખૂણો 8 એ બહી ઉપમાકોણ છે તો આ રીતે ખૂણાઓ દર્શાવી શકાય તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેટલાક પૂર્વધારણાઓ તેના વિશે જોઈએ કે કેટલીક પૂર્વધારણા વિશે માહિતી મેળવી કે જો એક જ છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે શું હોય છે અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે કોઈ એક છેદિકા હોય તો એ રેખાને છેદે તો તેની અનુકોણની જોડ અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે પછી બીજી પૂર્વધારણા છે જો કોઈ છેદિકા બે રેખાઓને એ જ રીતે છેદે કે અનુકોણની એક જ જોડ સમાન હોય તો બંને રેખાઓને પરસ્પર સમાંતર હોય છે તો શું હોય તે બંને રેખાઓને પરસ્પર સમાન હોય છે એક છેદિકા બે રેખાઓને કેવી રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય અને બંને રેખાઓ પરસ્પર સમાન હોય તો તમે આકૃતિમાં જોઈ શકો છો એક પ્રમેય જોઈએ કે એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતકોણની પ્રત્યેક જોડ પૂરક હોય છે શું હોય છે પ્રત્યેક જોડ એકબીજાની પૂરક હોય છે બીજું એક પ્રમેય છે જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે છેદિકાની એક જ તરફના અંતકોણની એક જોડ પૂરક હોય તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે શું હોય છે બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે તો એક જ રેખાને સમાંતર રેખાઓ જોઈએ એક જ રેખાને સમાન આ એક રેખા છે અને સમાંતર રેખા આપેલી છે તો એમ સમાંતર એલ આ એમને સમાંતર એલ છે એનને સમાંતર એલ તો આમ એલ એમ અને એનની છેદિકા ટી આપેલી છે તો હવે આથી આપણે એમ કહી શકીએ કે ખૂણો 1 અને ખૂણો 2 ખૂણો 1 અને ખૂણો 3 અનુકોણની ખૂણો 1 અને ખૂણો 2 ખૂણો 1 અને ખૂણો 3 અનુકોણની પૂર્વધારણા છે આમ ખૂણો 2 બરાબર ખૂણો 3 ખૂણો 2 અને ખૂણો 3 સરખા થશે કેમ કે 1 બરાબર 2 2 અને 1 બરાબર 3 છે પરંતુ ખૂણો 2 અને ખૂણો 3 અનુકોણ અને સમાન છે તેથી આપણે એમ કહી શકીએ કે રેખા એમ ને સમાંતર રેખા એન છે શું છે રેખા એમને સમાંતર રેખા એન છે એક પ્રમેય જોઈએ બીજું કે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે શું હોય છે જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો તે પરસ્પર સમાંતર હોય પરસ્પર પણ સમાંતર થાય હવે આપણે જોઈએ ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ શું છે ત્રિકોણના ખૂણાના સરવાળાનો ગુણધર્મ તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે કેટલો થાય છે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ખૂણો આપેલો છે પી ક્યુ આર તો માપ ખૂણો પી વત્તા માપ ખૂણો ક્યુ વત્તા માપ ખૂણો આર બરાબર 180 કેટલા થાય 180 ત્રિકોણના આ યાદ રાખવાનું કે ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે બીજો પ્રમેય જોઈએ કે જો ત્રિકોણને એક બાજુને લંબાવવામાં આવે એક બાજુને લંબાવવામાં આવે તો આ પ્રકારે બનેલ બહિષ્કોણ બંને અંતર્મુખ કોણના સરવાળા સમાન હોય છે તો બનેલો બહિષ્કોણ શું હોય છે તેનો બંને અંતર્મુખ કોણ હોય એના સરવાળાને સમાન હોય છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરમાં કેટલાક પ્રમેય અને પૂર્વધારણા
વિશેષ શીખ્યા ત્રિકોણના ખૂણાઓ, છેદી કાઢી એક જ તરફ આવેલા અંતકોણ વગેરે વિશે માહિતી મેળવી છે. તો આ પાઠ અહીંયા પૂરો થાય છે.